नमस्कार। सारस्वत यात्रानी प्रथम माळाना 72મા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની ગિયાવડ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વીરેન્દ્રસિંહ પરમારની વાત કરીએ। દિન વિશેષની ઉજવણીઓ કરે, વિદ્યાર્થીઓને જુદી જુદી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવે, રાજકોટની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અને એમના સહકારથી જોય ઓફ ગિવિંગ નામનો एक सरस मजानो कार्यक्रम पोते लाव्या अने ए प्रकारे मददरूप थवानो एक उत्तम प्रयास एमणे कर्यो। आगा खान ट्रस्ट साथे एमणे घरोपो बांध्यो छे, एटले हेल्थ अने हाइजीन माटेनी जागृतिओ अने एना केम्प करवानो काम एमना द्वारा थई रह्युं छे। समग्र शाळा अने गाम बन्ने माटे आ प्रकारनुं काम थाय छे। आ ट्रस्ट द्वारा, आगा खान ट्रस्ट द्वारा दिल्लीमां आरबी प्रोजेक्ट थयो हतो, एमां एमणे पोते भाग लीधो हतो। फेसबुक पेज पण शाळानुं सरस मजानुं बन्युं छे, जेने सतत अपडेट करे छे, वाली साथे सतत संपर्कमां रहे छे के बाळक होम लर्निंग करे छे, बाळक टीवी जोवे छे, एना माध्यमथी भणे छे, आ प्रकारे सतत संपर्क राखे छे। वृक्षारोपण, रात्रि ग्रामसभा, आ प्रकारना अनेक कार्यक्रमोमां पोते रच्यापचा रहे छे। विद्यार्थीओने शिक्षकोने प्रेरणा आपे छे अने साथे राखीने जुदा जुदा टीएलएम पण बनावे छे। गणित विज्ञान प्रदर्शन में जिल्ला कक्षाए बे वार भाग लीधो छे। शिक्षकों अने विद्यार्थियों जन्मदिवस शाला में उजवामां आवे छे। आ प्रकारे समग्र शालानुं कोर्डिनेशन करीने विकासना पंथ तरफ लई जवा माटे हमेशा कटिबद्धता भर्या प्रयासों करता वीरेन्द्रसिंह ने खूब खूब अभिनंदन। साबरकांठा जिल्लानी खेड ब्रह्मा तालुकानी जाडी सेबल प्राथमिक शाळाना शिक्षक विपुल कुमार दर्जीनी वात। गुजराती अने हिंदी विषयमां 20 जेटला टीएलएमां लॉकडाउनमां एमणे बनावी नाख्या। समयनो सदुपयोग कर्यो, हमेशा दिन विशेषनी उजवणी करे। योग दिवसमां आ वखते एमणे वर्च्युअल रीते सरस रीते उजवो, सहअभ्यासिक प्रवृत्तिओ सतत करे। विद्यार्थीनी गैरहाजरी घटाडवा माटे दर महीने विद्यार्थीने ध्रुवनो तारो आ प्रकारे इनाम आपे अने बाळकने प्रोत्साहन मळे ने प्रत्येक बाळकनी हाजरी छे ए वधे। स्थानिक लोकबोली शीखीने विद्यार्थीओ अने वालीओ साथे संपर्क राखे। क्राफ्ट, रेत आ प्रकारना नमूनाओ बनावे जेमांथी पशु पक्षी राष्ट्रीय प्रतीको सुंदर मजानुं काम करे। ખાખરાના પાનમાંથી સરસ મજાના મોરા બનાવે, એ મોરા પહેરે, એનો સંવાદ કરે અને આ પ્રકારે વિદ્યાર્થીને પણ આપે। આ આદિવાસી વિસ્તારની દીકરીઓ જે અનાથ છે અથવા તો જરૂરિયાતમંદ છે, એમને જે કાંઈ જરૂર હોય એ પૂરી પાડે અભ્યાસ માટે। પ્રવાસ અને પર્યટન કરાવે, શાળાની બધી જ દિવાલો, શાળાના ડિસ્પ્લે બોર્ડ આને સતત સુશોભિત કરે, નાના મોટા કટિંગ્સ લગાવે વગેરે પ્રમાણે। દાતાઓ અને શિક્ષકો બંને મળી અને તમામ વિદ્યાર્થીને ગણવેશની વ્યવસ્થાઓ કરી, જેથી કરીને એક સમાનતા આવે। વન ભ્રમણ હોય, વૃક્ષનો પરિચય હોય, વન સંપત્તિ હોય, આ પ્રકારના સતત કાર્યક્રમો કરે। કુપોષિત બાળકો માટે વાલીઓનો સંપર્ક કરે, વ્યવસ્થા કરે, એમનું કુપોષણ દૂર કરવા માટેના પ્રયત્નો કરે। કાવ્ય લેખનમાં એમના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા સુધી પહોંચ્યા છે। વેસ્ટ પ્લાસ્ટિક બોટલોમાંથી પ્લાન્ટ લગાવે અને એમાં એ ટુ ઝેડ મૂળાક્ષરો બનાવ્યા, આ પ્રકારે લર્નિંગ આઉટકમ આધારિત શિક્ષણ માટે પોતે મથ્યા રહે। આમ આ પ્રકારે ઉત્તમ પ્રયાસ કરતા વિપુલ કુમારને ખૂબ ખૂબ અભિનંદન। બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની ચીહ દોશી પે સેન્ટર શાળા ડીસાના શિક્ષક શ્રી અશ્વિન કુમાર પટેલની વાત કરીએ। નખ શીખ આઈસીટીના માણસ, વિદ્યાર્થીઓને પ્રત્યેક ક્ષણે આઈસીટીના માધ્યમથી એજ્યુકેશન અપાય, ઓનલાઈન સિસ્ટમ, ઓનલાઈન એજ્યુકેશન એ માટે રચ્યા પચારે। મલ્ટિપલ માઉસથી યુનિટ ટેસ્ટ બહુ સરસ રીતે ચાલ્યું, આઈઆઈએમમાં અને સાર્થમાં આ ઇનોવેશનની પસંદગી થઈ, સમર્થ ટુમાં પણ આને સ્થાન મળ્યું। આમ અનેક શિક્ષકોએ આ ઇનોવેશનથી પોતાના લર્નિંગ આઉટકમ કેમ સિદ્ધ કરી શકાય સરળતાપૂર્વક એનો વર્ગખંડમાં ઉપયોગ પણ કર્યો। આ સિદ્ધિથી એની શાળાને સ્કૂલ સર્વર મળ્યું, કમ્પ્યુટર લેબ મળી, રિસર્ચ ટેક મળી, એલએલપી અમદાવાદની એક કંપની છે એમના સહયોગથી અંદાજે 3,15,000 જેટલા કોમ્પ્યુટર શાળાને મળ્યા। આના કારણે વિદ્યાર્થીઓ આઈસીટી બેઝ એજ્યુકેશન મેળવતા થયા, ઓનલાઈન શિક્ષણ વહેતું થયું, બાળકોમાં ડિજિટલાઇઝેશનનો મોટો ક્રેઝ આવ્યો અને આ પ્રકારે લર્નિંગ આઉટકમ આધારિત શિક્ષણને ઉચ્ચ સ્થાન મળ્યું।
બાળકોથી આઈસીટી એજ્યુકેશન મેળવતા મેળવતા એમને સતત ઘડે જુદી જુદી તૈયારીઓ કરાવે. સક્ષમ નેશનલ કોમ્પિટિશન નામની એક કોમ્પિટિશન મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કેન્દ્રીય કક્ષાએ લેવાય છે. એમાં એમણે 2018ની સાલમાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવ્યો. એમની એક દીકરી રાજ્યકક્ષા સુધી પહોંચી અને 2000 રૂપિયાનું ઇનામ મળ્યું. એ પછી 2019માં આ જ કોમ્પિટિશનમાં 42 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આઈસીટીનો શિક્ષણમાં સમન્વય કરીને વિદ્યાર્થીઓની પ્રતિભાને વિકસાવવા અને કૌશલ્યનો વિકસાવવા માટે સતત મથતા રહેતા ભાઈ શ્રી અશ્વિનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે કાર્ય કરી રહ્યા છે એ સૌને અભિનંદન, આભાર.